विद्यार्थीनी बहनों, आपणे BSM 3 नी अंदर नवो यूनिट शुरू कर्यो छे अने ए नवा यूनिटनी अंदर आपणे मूल्य सापेक्षता एना विषयनो अभ्यास करीए छीए। मूल्य सापेक्षताना अभ्यासमां आपणे मूल्य सापेक्षताना बेकग्राउंड, मूल्य सापेक्षता शुं छे एने समझवा माटेनी कोशिश करी हती અને એની સાથે સાથે આપણે મૂલ્ય સાપેક્ષતાના જે વિવિધ ખ્યાલ છે એને સમજવા માટેની કોશિશ કરી હતી। મૂલ્ય સાપેક્ષતાના જે વિવિધ ખ્યાલ છે એમાં આપણે મૂલ્ય સાપેક્ષતા એટલે શું, આવક સાપેક્ષતા એટલે શું અને પ્રતિ મૂલ્ય સાપેક્ષતા એટલે શું એ સમજવા માટેની કોશિશ કરી હતી અને એમાં માગણી મૂલ્ય સાપેક્ષતાના સંદર્ભમાં આપણે આ ત્રણ બાબતોને સમજવા માટેનો પ્રયાસ કર્યો હતો। કિંમતમાં થતા ફેરફારના પ્રતિભાવ રૂપે વસ્તુની માંગમાં થતા ફેરફારના માપને આપણે માગણી મૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ। વ્યક્તિની આવકમાં ફેરફાર થાય અને આવકમાં ફેરફાર થવાને કારણે એના પ્રતિભાવ રૂપે માંગમાં ફેરફાર થાય તો એને આવક સાપેક્ષતા આપણે કહીએ છીએ। અને વસ્તુની અવેજી અથવા પૂરક હોય એવી સંબંધિત વસ્તુઓની કિંમતમાં થતા ફેરફારના પ્રતિભાવ રૂપે વસ્તુની માંગમાં થતા ફેરફારને આના માપને આપણે પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહીએ છીએ। એના સંદર્ભમાં આપણે પ્રોફેસર માર્શલની એક વ્યાખ્યાનો અભ્યાસ કર્યો હતો। મેયર્સે પણ માગણી મૂલ્ય સાપેક્ષતા એટલે શું એનો અર્થ આપ્યો હતો, એનો અભ્યાસ કર્યો હતો કે આપેલી માંગરેખા પર કિંમતમાં સાપેક્ષ ફેરફાર થતાં તેના પ્રતિભાવ રૂપે ખરીદવામાં આવતી વસ્તુના પ્રમાણમાં જે સાપેક્ષ ફેરફાર થાય તેનું માપ એટલે માગણી મૂલ્ય સાપેક્ષતા। એટલે આમ આપણે માગણી મૂલ્ય સાપેક્ષતાને સૂત્રના સ્વરૂપમાં મૂકીએ તો માંગમાં થતા પ્રમાણસરનો ફેરફાર છેદમાં કિંમતમાં થતા પ્રમાણસરનો ફેરફાર એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા। હવે એને આપણે સહેજ જુદું પાડીને અભ્યાસ કરીએ કે માંગમાં થતો પ્રમાણસરનો ફેરફાર કેટલો, તો માંગ ભાગ્યા માંગમાં થતો ફેરફાર। એ જ રીતે કિંમતમાં થતો પ્રમાણસરનો ફેરફાર કેવી રીતે, તો કિંમતમાં થતો ફેરફાર ભાગ્યા કિંમત। એટલે માંગમાં થતો પ્રમાણસરનો ફેરફાર એટલે એને આપણે માંગ અપોન માંગમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ક્યુ અપોન ક્યુ એમ મૂકી શકીએ અને એ જ પ્રમાણે ડેલ્ટા પી અપોન પી એમ મૂકી શકીએ। પણ અહીંયા આપણે જોઈએ તો ડેલ્ટા ક્યુ અપોન ભાગ્યા ડેલ્ટા પી અપોન પી મૂકીએ તો આપણને જે મળે તે આ મળે કે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા પી ગુણ્યા પી અપોન ક્યુ। એટલે આને સમજવા માટેની આપણે કોશિશ કરીએ તો ગાણિતિક રીતે અહીંયા મૂલ્ય સાપેક્ષતા આપણે જાણવા માટેનો પ્રયત્ન કરીએ છીએ। દાખલા તરીકે એક્સ વસ્તુની માંગણી મૂલ્ય સાપેક્ષતા બરાબર 2 એટલે કે એકમ કરતાં વધારે ગણાય, ગ્રેટર ધેન 1। ગાણિતિક રીતે માંગણી મૂલ્ય સાપેક્ષતા નકારાત્મક અથવા ઋણ હોય છે કારણ કે કિંમતમાં થતા ફેરફારની વિરુદ્ધ દિશામાં માંગમાં ફેરફાર થાય છે। જ્યારે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે તેની માંગ વિસ્તરે છે। આપણે આગળ પણ જોયું છે કે બધી વસ્તુની કિંમતમાં વધારો કે ઘટાડો થતાં તેની માંગના તેટલા જ પ્રમાણમાં સંકોચન કે વિસ્તરણ થતા નથી। એટલે કિંમત ઘટે છે ત્યારે તેની માંગ વિસ્તરે છે અને તેથી વિરુદ્ધનું પણ સાચું છે, પણ કિંમતમાં થતા ફેરફારને લીધે જે પ્રમાણમાં વસ્તુની માંગમાં ફેરફાર થાય છે તેને સમજવાની સરળતા ખાતર આપણે નકારાત્મક સંજ્ઞાને અવગણીએ છીએ।
અને માત્ર મૂલ્ય સાપેક્ષતાના આંકને જ ધ્યાનમાં લઈએ છીએ. આમ કિંમતમાં થતો 2% ફેરફાર એક્સ વસ્તુની માંગમાં 4% ફેરફાર સર્જે છે અને વાય વસ્તુની માંગમાં 8% ફેરફાર સર્જે છે. તો મૂલ્ય સાપેક્ષતાના ઉપર જણાવેલા સૂત્ર મુજબ આપણે એક્સ વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા 2 અને વાય વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા 4 ગણા છે. આનો અર્થ એ થયો કે કિંમતમાં થયેલા નિશ્ચિત ફેરફારના પ્રતિભાવ રૂપે વાય વસ્તુની માંગમાં થતો ફેરફાર એક્સ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં બમણો છે. પરંતુ જો આપણે મૂલ્ય સાપેક્ષતાના આંક આગળ નકારાત્મક સંજ્ઞા દર્શાવીએ તો એક્સ વસ્તુની મૂલ્ય સાપેક્ષતા -2 અને વાય વસ્તુની મૂલ્ય સાપેક્ષતા -4 ગણાય. હવે -2 કરતાં -4 ઓછા હોવાથી આપણે એવા ગેરસમજૂતી ભર્યા તારણ ઉપર આવીએ કે વાય વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા એક્સ વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા કરતાં ઓછી છે, જ્યારે વાસ્તવમાં તે વધારે છે. અને તેથી નકારાત્મક સંજ્ઞાને અવગણીને માત્ર મૂલ્ય સાપેક્ષતાના આંકને આધારે મેળવેલું તારણ સાચો ખ્યાલ આપે છે. તેથી અર્થશાસ્ત્રમાં સામાન્ય રીતે મૂલ્ય સાપેક્ષતાના આંક આગળ નકારાત્મક સંજ્ઞા અવગણવામાં આવે છે. અહીં આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના વિવિધ ખ્યાલોનો અભ્યાસ કરીએ છીએ અને એના સંદર્ભમાં આ વાત સમાયેલી છે. એટલે આ બરાબર ધ્યાનમાં રાખવાની વસ્તુ છે કે બજારમાં બધી વસ્તુઓની કિંમતમાં વધારો કે ઘટાડો થતાં તેમની માંગમાં તેટલા જ પ્રમાણમાં સંકોચન કે વિસ્તરણ થતા નથી. કેટલીક વસ્તુઓની કિંમતમાં સહેજ ફેરફાર થાય તો પણ તેની માંગમાં વધુ ફેરફાર જોવા મળે છે, દાખલા તરીકે મીઠાઈ. જ્યારે કેટલીક વસ્તુઓની બાબતમાં કિંમતમાં ઘણો મોટો ફેરફાર થવા છતાં તેની માંગમાં નજીવો ફેરફાર થાય છે, દાખલા તરીકે મીઠું. અહીં મીઠાઈની માંગ મૂલ્ય સાપેક્ષ કહેવાય, જ્યારે મીઠાની માંગ મૂલ્ય અનપેક્ષ ગણાય. કેવી રીતે એ એના આપણા પ્રકારોમાં અભ્યાસ કરીશું. અહીંયા જે સમજવાની કોશિશ કરી છે આપણે એ માંગની મૂલ્ય સાપેક્ષતાના વિવિધ ખ્યાલો છે એના વિશેની આપણે સમજવાની કોશિશ કરી છે. અને એ માંગની મૂલ્ય સાપેક્ષતાના વિવિધ ખ્યાલોને સમજીને આપણે આગળ અભ્યાસ કરવાનો છે. પણ અહીંયા એ વસ્તુ બહુ મહત્ત્વની છે કે માંગની મૂલ્ય સાપેક્ષતાને સમજવા માટે આપણે એક સાદો અર્થ કર્યો કે વસ્તુની કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. અને એ એમ સમજાવે છે કે અન્ય પરિબળો યથાવત રહેતો વસ્તુની કિંમત ઘટતા તેની માંગ વિસ્તરે છે અને કિંમત વધતા માંગ સંકોચન પામે છે. એ માત્ર એની દિશા બતાવી છે, પણ અન્ય પરિબળોમાં થતા ફેરફારના પ્રતિભાવ રૂપે વસ્તુની માંગમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થશે તે કશું જ કહેવામાં આવ્યું નથી. અને આ જે નથી કશું કહેવામાં આવ્યું એ આપણને માંગની મૂલ્ય સાપેક્ષતાના અર્થમાં સમજી શકીએ છીએ કે આ વસ્તુ કહેવામાં આવી છે. એટલે અહીંયા આ એક આવક સાપેક્ષતા પણ એટલી જ મહત્ત્વની છે. આવક સાપેક્ષતાનો ખ્યાલ પણ એટલો જ મહત્ત્વનો છે, કારણ કે આવક સાપેક્ષતા પણ મહત્ત્વની છે. કારણ કે ઉપભોક્તાની આવકમાં થતા ફેરફાર અને તેને લીધે વસ્તુની માંગમાં થતા ફેરફાર એ વચ્ચેનો પ્રમાણ અથવા સંબંધ અથવા ગુણોત્તરને આપણે માંગની આવક સાપેક્ષતા કહીએ છીએ. એટલે માંગની આવક સાપેક્ષતાની જેમ માંગની મૂલ્ય સાપેક્ષતાની જેમ અને આ ખ્યાલ પણ અગત્યનો છે, એને પણ સૂત્રમાં મૂકી શકાય કે આવક સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા આવકમાં થતો ટકાવારી ફેરફાર. અને એને સૂત્રમાં મૂકવું હોય તો આવક સાપેક્ષતા બરાબર Q/Q / Y/Y. અને એ રીતે મૂકીને પણ આપણે આવક સાપેક્ષતાનો અભ્યાસ કરી શકીએ. અને એ રીતે પ્રતિમૂલ્ય સાપેક્ષતાનો પણ અભ્યાસ સમાયેલો છે. મોટાભાગની વસ્તુઓ એકબીજા સાથે અવેજીપણાનો અથવા પૂરકતાનો સંબંધ ધરાવતી હોય છે. અને તેથી એક વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં
अन्य वस्तुओनी संबंधित वस्तुओ है ये संबंधित वस्तुओं की मांग में फेरफार थाय। दाखला तरीके कॉफी की किमत में वारो थो चा की मांग वारी कारण के चा की किमत में फेरफार न थो होवा छता कॉफी संदर्भ में चा सापेक्ष रीते सस्ती लगे। तेवीज रीते स्कूटर और पेट्रोल एक बीजा पूरक है तेथी स्कूटर की किमत घटता पेट्रोल की मांग वधे छे। आम अन्य संबंधित वस्तु की किमत में थतो फेरफार अने वस्तु की मांग में थता फेरफार वच्चेना प्रमाण संबंधना मापने आपणे प्रतिमूल्य सापेक्षता कहेवामां आवे छे। अने आ प्रतिमूल्य सापेक्षतानुं पण सूत्र छे कि प्रतिमूल्य सापेक्षता बराबर एक्स वस्तु की मांग में टकावारी फेरफार भाग्या वाय वस्तु की मांग में टकावारी फेरफार अने एने पण सूत्र में मुकवामां आवे छे। आपणे अहींया एना ख्यालो विषयनी बहु डिटेल्स में चर्चा करी हवे पछी आपणे मांगनी मूल्य सापेक्षताना प्रकारों विषे चर्चा करीशुं। अहींया हूँ चर्चा ने विराम आपूं छूं।